मॉर्निंग डियर मित्रों, भौतिक विज्ञान विषय ની અંદર આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ ચાલુ છે. એની અંદર મિત્રો આપણે છેલ્લે વિદ્યુત ડાયપોલ ને લીધે વિદ્યુત સ્થિતિમાન એની થિયરી જોઈ લીધી. હવે આપણે જે ટોપિક્સ ચાલી રહ્યા છે એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ ચેપ્ટર ની અંદર આપેલા છે એનો આજે સ્ટડી કરવો છે. એક્ઝામ્પલ ભણતી વખતે મારે કેટલાક મહત્વના સૂત્રોનો ધ્યાન રાખવું પડે. विद्युत स्थितिमान नो तफावत ધારો કે બે બિંદુઓ છે q અને p, vq vp બરાબર માઈનસ સંકલન ઓફ p થી q e સદિશ ડોટ dr સદિશ થાય. માઈનસ સંકલન ઓફ p થી q e ડોટ dr. સંકલનના નિયમ અનુસાર મિત્રો તમે આને જો માઈનસ ની નિશાની કાઢવી હોય तो संकलन ऑफ q थी p मारा संकलन की लिमिट चेंज करनी पड़े e सदिश डॉट dr सदिश आम पर लिख सकते संकलन ऑफ q थी p e डॉट dr आम पर लिख सकते हैं. तेज प्रमाण विद्युत सूत्र जरूर छे मारे बे बिंदुओं बच्चे नु स्थिति ऊर्जा नो तफावत बे बिंदु वच्चे नो स्थिति ऊर्जा नो तफावत uq माइनस uv बराबर माइनस संकलन नो p थी q. स्थिति ऊर्जा ने विद्युत स्थितिमान वच्चे नो तफावत सामान्य बिंदु और विद्युत भार मा होय छे q e सदिश डॉट dr सदिश आवुं लई शकाय. मित्रों त्रीजुं सूत्र मारे आ जोवुं छे ઈચે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા વચ્ચેનો સંબંધ UP બરાબર QVP. UP બરાબર QVP. ચોથું યાદચ્છિક રીતે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન यादृच्छिक रीते अनंत अंतरे विद्युत स्थितिमान शून्य लेवामां आवे छे. एक मुद्दाने आपणे थोड़ो विशेष ध्यानमां लईशुं. एना पछी आपणे जाणीए छीए बिंदुवत विद्युत भार માટે
विद्युत स्थितिमान r માં વ્યસ્ત કરવા જ્યારે વિદ્યુત ડાયપોલ લો વિદ્યુત ડાયપોલ લો તો વિદ્યુત સ્થિતિમાન 1/r² ના સમપ્રમાણમાં હોય એટલે કે r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય 1/r² ના સમપ્રમાણમાં હોય તો આ પ્રમાણ મિત્રો તમે બોર્ડ પર જોઈ શકો છો આપણે વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ કેટલાક મહત્વના સૂત્રો અને નિયમોને ધ્યાનમાં રાખશું હજી એક કાર્ય સંબંધિત નિયમ આપણે લઈએ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને બંધ માર્ગ પર गति कराता थतु कुल कार्य शून्य હોય છે એટલે કે કાર્ય લો સંકલનો વચ્ચે નામ કરેલો હોય સંકલનમાં એનો મતલબ તમારે સમજવાનો છે બંધ માર્ગ પર સંકલન લઈએ તો ઈ સદિશ ડોટ ડી આર સદિશ बराबर 0 થશે તો આ પ્રમાણે આટલા સૂત્રોને આપણે એક્ઝામ્પલ ગણતરી વખતે મિત્રો વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું જે તમને બોર્ડ પર દેખાય છે આગળ વાત કરીએ હવે દાખલા તરફ જઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આને રિલેટેડ જેટલા દાખલાઓ છે એની આપણે કમી लेक्चर्स में डिस्कशन कर सु पची थियरी में आगे बढ़ सु टेक्स्ट बुक में दाखला में आगे बढ़वानी छे सबसे पहले तो ये मित्रों उदाहरण 2.1 पहले आप इसे याद कर सु उदाहरण 2.1 रकम तुम्हारे टेक्स्ट बुक प्रमाणे लखी नाखवानी छे मैटर के काबी छे 4 × 10⁻⁷ कूलम विद्युत भार थी दूर आवेला पी बिंदुए स्थितिमान नी गणतरी करो 4 × 10⁻⁷ कूलम विद्युत भार छे એટલે સૌથી પહેલા તો વિદ્યુત ભાર લેસ ક્યુ 4 × 10⁻⁷ कूलम તે પરથી 2 × 10⁻⁹ કુલંબ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે કે નહીં તેનું આપણે ધ્યાન રાખશું અહીંયા અંતરની થોડી સ્પેસિફિકેશન નથી એટલે આપણે विद्युत भार की 4 × 10⁻⁷ विद्युत भार की 9 × 10⁻² એટલે નોર્મલી અંતર લઈશું 9 સેન્ટીમીટર અંતરે એટલે કે 9 × 10⁻² મીટર અંતરે આ જે અંતરની ચોકવટ છે તો ઉદાહરણ 2.1 ની અંદર ઈ આપણે 9 સેન્ટીમીટર લઈશું એટલે 9 × 10⁻² તો માટે ઓપ્શન એ માટે પહેલા विद्युत स्थितिमान गणिस विद्युत स्थितिमान V તમે જાણો છો બિંદુ પર વિદ્યુત ભાર છે એનું વિદ્યુત સ્થિતિમાન KQ/R અનુસાર મળે તો સૂત્ર અનુસાર KQ/R K નું મૂલ્ય 9 × 10⁹ આ મળે છે 4 × 10⁻⁷ અને છેદમાં R છે 9 × 10⁻² ચલો આવડી જશે તો મળે છે આપણને -2 ઉપર જશે તો પ્લસ એટલે 9 ને 2 11 થશે 11 માંથી 7 એટલે મળશે મિત્રો મને 9 2 11 11 માંથી મારે -7 કરવાની છે એટલે 4 મળશે એટલે 4 × 10⁴ વોલ્ટ આ મને પહેલો જવાબ વિદ્યુત સ્થિતિમાનનો મળશે જેને આપણે ધ્યાનમાં લઈશું
मैं फरी एक बार कह दूं 8 નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર એટલે 9 સેન્ટીમીટર આપણે એને લઈશું. ઓપ્શન બી ની અંદર પરીક્ષણ વિદ્યુત ભાર 2 ગુણ્યા 10 ની માઈનસ 9 આપેલો છે. હવે ઓપ્શન બી માટે 2 ગુણ્યા 10 ની માઈનસ 9 કુલમ વિદ્યુત ભાર આપેલો છે. અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવો પડતું કાર્ય તમને વિદ્યુત સ્થિતિમાન મળી જાય છે. તો કાર્ય તમે જાણો છો અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય સેમા સંગ્રહ થાય છે કયા સ્વરૂપે વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે. તો આપણે આપણે સૂત્ર જોયું U બરાબર QV અનુસાર કાર્ય W બરાબર Q ઇન્ટુ V क्यों छे 2 गुणिया 10 नी माइनस 9 बी छे 4 गुणिया 10 नी 4 એટલે 4 गुणिया 2 8 गुणिया 10 नी माइनस 5 जूल આટલું કાર્ય આપણે પડે. તો મિત્રો આ મુજબ મને મારા દાખલાનો જવાબ મળશે 8 गुणिया 10 नी माइनस 5 जूल એટલું મળશે. તો આ છે ઉદાહરણ નંબર 2.1 બહુ સિમ્પલ રજૂઆત છે. એને તમારે બહુ જ વ્યવસ્થિત રીતે આ મુજબ ગણવાનું છે. આગળ વધીએ મિત્રો બીજા દાખલા તરફ. આ છે આપણું ઉદાહરણ સિમ્પલ અને મિત્રો મિનેજ કરી નાખું છું એટલે આગળનો દાખલો મારે વ્યવસ્થિત ટેલી કરી શકાય. આના જેવો જ એક દાખલો આપણને સ્વાધ્યાયની અંદર આપેલો છે એમાં આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 2.12 2.12 દાખલા નંબર મારે જોવો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12 થોડું વ્યવસ્થિત એની રકમને સમજીએ. એક 8 મિલીકુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે એટલે હું એક યામ પદ્ધતિ લઈશ. એમાં ઉગમ બિંદુ પર કેપિટલ ક્યુ વડે દર્શાવું છું બરાબર 8 મિલી કુલમ વિદ્યુતભાર રહેલો છે અને આપણે ઉગમ બિંદુ લઈશું ઓ. માઇનસ 2 ગુણ્યા 10 ની માઇનસ 9 આપણને એક માહિતી લખતા જઈશું. ક્યુ આપેલો છે 8 મિલી કુલમ એટલે 8 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ 2 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ 2 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ આટલો વિદ્યુત ભાર બિંદુ P 0.03 સેન્ટીમીટર એટલે હું x અક્ષ પર અહીંયા કોઈ બિંદુ P દર્શાવું છું. સોરી એને આપણે P થી Q લઈ જવું છે. કોને? પરીક્ષણ વિદ્યુતભાર Q ને P થી Q લઈ જવું છે. આપણો સંદર્ભ છે સમજો Q ને મારે લઈ જવો છે P થી Q લઈ જવો છે. વાયક બિંદુ R થઈને તો ત્યાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ આપણો પ્રશ્ન છે. બે અંતરોને અહીંયા ધ્યાનમાં લઈશું એક O થી P અંતર અને O થી ક્યુ અંતર. સૌથી પહેલું અહીંયા દર્શાવીશ હું અંતર OP બરાબર r small p ઈ છે 3 સેન્ટીમીટર અથવા 3 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. પછી OQ અથવા RQ ઈ છે 4 સેન્ટીમીટર એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 2 મીટર. મિત્રો કાર્ય મેળવવા માટે બરાબર
एक आपके पास बिंदु और विद्युत भार कैपिटल Q है अने उगम बिंदु पर राखेलो छे आ बन्ने बिंदु P એટલે શું દર્શાવે છે સંજ્ઞાત્મક થોડું ડિફરન્સ સમજવાનું છે કોઈ વિદ્યુત ભારને P થી Q લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવવું છે તો કાર્ય બરાબર Q V પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન મારી પાસે હોવા જોઈએ બંને બિંદુના અને બંને બિંદુના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V હોવો જોઈએ એટલે સૌથી પહેલા તો P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન Vp is equal to KQ by RP. K નું મૂલ્ય 9 ગુણ્યા 10 ની 9 લઈશ. Q નું મૂલ્ય 8 મિલીકુલમ્બ છે એટલે 8 ગુણ્યા 10 ની માઇનસ 3. અને તમે જાણો છો RP આપણે લીધા છે 3 ગુણ્યા 10 ની માઇનસ 2. છેદ ઉડાડો 3 તરી 9 8 તરી 24 ગુણ્યા 10 ની 2 ઉપર જાય તો પ્લસ એટલે મળશે મને 10 ની 8 વોલ્ટ મિત્રો આ જે મળે છે એ મને P બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મળે છે બિંદુ P પાસે તે જ પ્રમાણે દાખલાની અંદર હું Q બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આ સેના લીધે મેળવીએ છીએ તમે જાણો છો બિંદુવત વિદ્યુત ભારને લીધે સેના લીધે બિંદુવત વિદ્યુત ભાર ને લીધે તો VQ KQ by RQ 9 ગુણ્યા 10 ની 9 8 ગુણ્યા 10 ની માઇનસ 3 છે RQ નું મૂલ્ય છે 4 ગુણ્યા 10 ની માઇનસ 2 મિત્રો 4 2 8 9 18 ગુણ્યા 10 ની 8 વોલ્ટ આ VQ મળશે હવે હું કહીશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજો હવે મારે દર્શાવવું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને અનુરૂપ મારી પાસે મારે ગણતરી કરવી છે ડેલ્ટા V એટલે ડેલ્ટા V બરાબર VQ માઇનસ VP તમારી પાસે VQ ની કિંમત છે 18 ગુણ્યા 10 ની 8 VP ની કિંમત છે 24 એટલે 18 માઇનસ 24 બંનેના કોમન છે ગુણ્યા 10 ની 8 એટલે મળશે મને માઇનસ 6 ગુણ્યા 10 ની 8 વોલ્ટ આ મળે છે ડેલ્ટા V સમજો બરાબર આ મળે છે મિત્રો ડેલ્ટા V પહેલા સ્ટેપમાં VP પછી VQ પછી મેં મેળવેલું છે ડેલ્ટા V હવે આપો જે પ્રશ્ન છે તમે જાણો છો કે કોઈ એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે તેમને જોડતા માર્ગ પર ને ભલે આપણે એને બિંદુ R થી લઈ જવાનો છે પણ R માત્ર અહીંયા સંદર્ભ પૂરતો છે R ને આપણે ગાણિતિક સ્વરૂપમાં લેવાનું નથી કારણ કે આપણે પ્રારંભિક અને અંતિમ સ્થાન જ જોવાના છે પ્રારંભિક અને અંતિમ સ્થાન જ જોવાના છે અને અસંખ્ય માર્ગ હોઈ શકે છે જવા માટે એટલે તો હવે આપણે મેળવશું પ્રશ્ન અનુસાર Q ને P થી Q બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય અસંખ્ય માર્ગ હોઈ શકે છે
આ અસંખ્ય માર્ગમાંથી હું કોઈ પણ માર્ગ પસંદ કરી શકું અને p થી q લઈ જઈ શકું. આપણને સંદર્ભ માટે એક બિંદુ r આપેલું હતું, એક બિંદુ r આપેલું હતું r થી લઈ જવા માટે, પણ r પર આધારિત નથી એટલે આપણે એને વાસ્તવિક સ્વરૂપમાં અહીં ડાયાગ્રામમાં દર્શાવ્યું નથી. તો આ પ્રમાણે દાખલાને આપણે મિત્રો ગણી શકશું. બોર્ડ પર વ્યવસ્થિત લખેલું છે, તમે જોઈ શકો છો. આ બંને દાખલાઓની અંદર મિત્રો આપણે વાત કરી કાર્ય સંબંધી. મેં મેળવ્યું છે કાર્ય. હજી થોડી વિદ્યુત સ્થિતિમાનની પ્રક્રિયામાં આગળ વધીએ તો આપણને ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં પહેલો જ દાખલો આપેલો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. તો હવે મિત્રો આપણે જે ડિસ્કસ કરશું એ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.1. બંનેમાંથી k કોમન નીકળે છે,
બંને માંથી k કોમન નીકળે છે કોમન ફેક્ટર ઉડી જશે એટલે q1 ની કિંમત મૂકીએ k ને બહાર રાખીએ સમજવા માટે એક સ્ટેપ પછી એનું ઉડાડી નાખો 10 ની માઈનસ 8 છેદ માં x q2 ની કિંમત છે માઈનસ 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં 16 માઈનસ x બરાબર 0 આ પ્રમાણે મળશે ચલો k તો મલ્ટીપ્લાય થઈને 0 આ માઈનસ પર સામે જાય તો પ્લસ એટલે 5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં x બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં 16 ઓછા x ફરી એકવાર 10 ની માઈનસ 8 ઉડી જશે આ બદલો છે આ સામે જશે માટે 5 કૌંસમાં 16 માઈનસ x બરાબર 3x 16 પંચા 80 માઈનસ 5x બરાબર 3x 5 સામે જાય તો પ્લસ 8x બરાબર 80 તો માટે પહેલો જવાબ બનશે પ્રમાણે અહીંયા x બરાબર 10 સેન્ટીમીટર મતલબ q1 થી 10 સેન્ટીમીટર અંતરે x આપણે ક્યાંથી ધારેલું છે q1 થી 10 સેન્ટીમીટર અંતરે q1 અને q2 ને જોડતી રેખા પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળશે આ પહેલી વાત પહેલો જવાબ આપણે ટેક્સ્ટબુકની રકમ પ્રમાણે જોઈ લો મિત્રો જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે તો q1 થી 10 સેન્ટીમીટર અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન મિત્રો શૂન્ય મળશે તો એ મુજબ મારે જવાબને જોવાનો છે હા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે પહેલી ગણતરી આપણે દર્શાવી Q2 થી લઈએ તો 6 સેન્ટીમીટર થાય Q1 થી લઈએ તો 10 સેન્ટીમીટર થાય આકૃતિમાં દેખાય છે ચલો હવેની ગણતરી કરશું બિંદુ P' પાસે ફરી એકવાર VP' v1 plus v2 equal to 0 આપણી આખી સિક્વન્સ ને ડેશ માં દર્શાવશે બિંદુ p ડેશ પાસે ની મારે વાત કરવી છે માટે સૌથી પહેલા માટે kq1 બાય q1 ને લીધે અહીંયા મને મળે છે x ડેશ kq2 x ડેશ માઈનસ 16 બરાબર 0 k ઉડી જશે કોમન ફેક્ટર તરીકે q1 કિંમત લગાવો આની જેમ 5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં x ડેશ 3 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં x ડેશ માઈનસ 16 બરાબર 0 એ મલ્ટીપ્લાય થઈ જાય 0 5 ગુણ્યા 10 ની માઈનસ 8 છેદ માં x ડેશ આ સામે જાય તો બરાબર કરીએ પ્લસ ફરી એકવાર 10 ની માઈનસ 8 ઉડી જશે આ બાજુ આવશે તો 5x ડેશ માઈનસ 16 પંચા 80 અહીંયા મલ્ટીપ્લાય થાય 16 પંચા 80 બરાબર 3x ડેશ મળે 5x ડેશ 16 પંચા 80 બરાબર 3x ડેશ માટે 5x ડેશ માઈનસ 3x ડેશ બરાબર 80 5x ડેશ માઈનસ 3x ડેશ બરાબર 80 તો મળે છે મને 2x ડેશ બરાબર 80 તો મારે x ડેશ બરાબર 40 સેન્ટીમીટર x ડેશ બરાબર મળે છે 40 સેન્ટીમીટર એનો મતલબ એવો થાય મિત્રો કે q1 થી 40 સેન્ટીમીટર અંતરે q1 થી 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય આમ q1 થી 40 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે તો આ મુજબ તમને દાખલો મિત્રો બોર્ડ પર દેખાય છે એ પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે દાખલાને પ્રિપેર કરવાનો છે અને લખવાનો છે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પહેલા દાખલાને તમે જોશો
P1 અને P2 ને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે એવો આપણો પ્રશ્ન હતો એને રિલેટેડ આપણે બે બિંદુઓ મેળવવા P1 ની 10 સેન્ટીમીટરે પણ અને P1 ની 40 સેન્ટીમીટરે પણ હજી આને રિલેટેડ મિત્રો મારે એક દાખલો જોવો છે ટીચર સ્વાધ્યાયનો બીજો દાખલો એના તરફ આગળ વધીએ આપણે જોવો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 અને લેશું આપણે ષટ્કોણનું કેન્દ્ર ષટ્કોણનું કેન્દ્ર લઈશું દરેક શિરોબિંદુ ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર કાઢેલો છે એટલે આપણે દરેક શિરોબિંદુ ઉપર ક્યુ વિદ્યુત ભારને દર્શાવશું ષટ્કોણની બાજુમાં રકમ પ્રમાણે આપણે લઈશું આપણે 10 સેન્ટીમીટર માપ આપેલું છે 10 સેન્ટીમીટર મને આપેલું છે દરેક બાજુમાં 10 સેન્ટીમીટર છે એમ પરની આપણે બાજુની લંબાઈ એટલે બાજુના માપ પરથી આપણે 10 સેન્ટીમીટર લઈશું 10 ગુણ્યા 10 ની માઈનસ 2 એટલે 0.1 મીટર લઈશું આ મુજબની મને રકમ આપેલી છે આપણો પ્રશ્ન છે મિત્રો ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન મેળવો એવો પ્રશ્ન છે ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન મેળવો રકમની અંદર આપણને સ્પષ્ટતા કરેલી છે કે આપેલો ષટ્કોણ નિયમિત ષટ્કોણ છે ષટ્કોણ નિયમિત હોવાથી મિત્રો જો આપણે એની અંદર ચેક કરીએ મારે એને અંતરની દ્રષ્ટિએ જોવું છે તો એનું દરેક શિરોબિંદુઓથી અંતર દરેક શિરોબિંદુઓથી અંતર એક સમાન થશે અને અહીંયા વચ્ચે એના બધા જ ભાગ સમબાજુ રચાશે એટલે મતલબ આપણે કેન્દ્રથી અંતર પણ એનું 10 સેન્ટીમીટર લઈ શકશું હા ઓ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V = 6 ગણું KQ/R થાય આનું KQ/R આ KQ/R 1 2 3 4 5 અને 6 6 6 ને લીધે ષટ્કોણ પાસે મને કુલ વિદ્યુત સ્થિતિમાન મળે બરાબર 6 આ 9 ગુણ્યા 10 ની 9 વિદ્યુત ભાર છે 5 ગુણ્યા 10 ની માઈનસ 6 અને અહીંયા મળશે 0.1 આપેલી કિંમત પ્રમાણે 6 5 20 9 3 27 270 ગુણ્યા 10 ની 9 માંથી 6 જાય એટલે 10 ની 3 0.1 એટલે હજી એક 10 ની 1 વધશે
270 गुणिया 10 ની 4 વોલ્ટ અથવા 27 ગુણ્યા 10 ની 5 વોલ્ટ આ મુજબ મને એનો જવાબ મળે પોઈન્ટ 8 એટલે 10 ની માઈનસ 1 સૂચવે છે એટલે 27 ગુણ્યા 10 ની 5 વોલ્ટ ટેક્સ્ટબુક ના રૂપ જવાબ તમે લખી શકો છો અને હજી લખવો હોય તમારે 27 ગુણ્યા 10 ની 5 વોલ્ટ આવો લખાશે તો આ પ્રમાણે એના દાખલાઓ છે હજી આને રિલેટેડ આપણે જે સૂત્ર જોયા છે મિત્રો એને રિલેટેડ બીજા દાખલાઓ ટેક્સ્ટબુકમાં હજી આપેલા છે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર એ બધા દાખલાઓને વિશેષમાં જોઈશું અત્યારે તમારે આપણે જેટલા દાખલાઓ આજે જોયા છે એને બહુ જ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાના છે એક વખત લખવાના છે એટલે ધીરે ધીરે જેમ ચેપ્ટર ચાલુ જશે એમ તમારે એની રૂટીન પ્રેક્ટિસ પડતી જશે તો આ પ્રમાણે આજના દાખલાઓની તૈયારી કરજો હવે પછીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ દાખલાઓને